તું તૈયાર થઈ ગઈ? બાર બધા મહેમાન આવી ગયા છે. અરે બસ તૈયાર થઈ જ ગઈ છું, હમણાં આવું જ છું. તાતા, આજે તારા ચહેરા પર કોઈ જુદી જ ખુશી દેખાય છે. આજે તું બહુ ખુશ દેખાય છે. તમારી વાત સાચી છે પ્રવીણ, આજે ખરેખર હું બહુ ખુશ છું. આપણા લગ્નને 10 વર્ષ થયા અને 10 વર્ષ સુધી મારો ખોડો ખાલી રહ્યો, પણ આજ આ 10 વર્ષ પછી મારા રાંદલે મારું સાંભળી લીધું, મારો ખોડો ભરી દીધો. મને તો જલ્દી માં બનવાની ઝંખના થાય છે. આજે મારી ખુશીનો પાર જ નથી. રાધા, આપણી પાસે બધું જ છે. આ ધન, દોલત, માન, મર્તબો, ઘરમાં કઈ ખૂટતું હતું ને, એક સંતાનની ખોટ હતી. આજે રાંદલ માતાએ આજે એ ખોટે પૂરી કરી દીધી છે. હા પ્રવીણ, થોડા દિવસોમાં આપણા ઘરમાં એ બાળકની કિલકારી સંભળાશે. રાધા, હવે તો આટલી બધી હરખ ગયેલી નહીં થા, અને જલ્દી બહાર આવ, બધા મહેમાનો વાટ જોઈને બેઠા છે. તમે જાઓ, હું આવું છું. હા, હે મારી માં રાંદલ દળવાવાળી, તું ઘરે ઘરે પારણા બંધાવે, જેને તારી ઉપર વિશ્વાસ છે ને, ત્યાં તું હાજરા હાજર હાજર છો. માં, તે મારી અરજ સાંભળીને મને હારા દિવસો દીધા છે. માં, આવી જ રીતે દુખિયારી કેટલી એવી બાયુ છે કે એને એના ઘરે તું પારણા બંધાવજે, એને મેણા સાંભળતી બંધ કરજે. મારી માં, મેણા સાંભળતી બંધ કરજે. રાધા કાકી, તમે બહુ ભાગ્યશાળી છો કે માં રાંદલે આટલા વર્ષે તમારો ખોળો ભર્યો. હવે મૂંગી બેહીને આ છે કોકનો પાપ, નકરા 10-10 વર્ષ છે આ ખોળો ન ભરાણો, હવે કેમ ભરાણો? મમ્મી,
આ શું બોલો છો તમે? આ સમય છે આ બધું બોલવાનો? અત્યારે આવું બોલવું જરૂરી છે? હા તો પણ મેં માં ખોટું હું કીધું? હા સુસ કીધું ને? આ દાળ ઓછા ખોળાનો તો ભરાતો આ ખોળો ભરાઈ ગયો એટલે હાસિદ વાત છે, સોખું દેખાય, આ બીજાનું પાપ છે. બસ હર્ષા ભાભી બસ, હું કઈ બોલતો નથી ને એનો મતલબ એવો નથી કે તમે તમારી હદ વટાવી જાઓ. હવે હદ હું નથી વટાવતી, હદ તો તારી બાયડી ને આદડી વટાવી રહેશે. આજે તમે મારું મોઢું બંધ કરાવશો પણ આ ગામનાનું ગામનાના કેટલાક મોઢા બંધ કરાવવા જાઓ? બોલો. મમ્મી તમે આવું બધું બોલીને અત્યારનો માહોલ ખરાબ કરી રહ્યા છો, શું જરૂર હતી તમારે આવું બધું બકવાસ કરવાની? હું માહોલ ખરાબ નથી કરી રહી, આ રાધડી ખરાબ કરી રહી છે આ ઘરની ઇજ્જત કાઢીને. બસ હશે ભાભી, હવે જો વધારે કઈ બોલે છે તો મારા હાથ ઉપડી જશે. બસ બસ ભાભી બસ, આ તો તમે મારા ચરિત્ર ઉપર મારી ઇજ્જત ઉપર કીચડ ઉછાળી છે અને એ પણ આખા સમાજની સામે. તો હાથ થઈ ગઈ. મારી માં જે સ્ત્રી વાંજણી છે એને દુઃખ છે, અને જેને તે દૂધ જેવા દીકરા દીધા છે એ દુખી છે. મારી જેઠાણી મારા બાળકને પાપનું નામ આપે છે. હવે એને કોણ સમજાવે માં કે આ તારા આશીર્વાદ છે? સુરેખ સ્ત્રીને આખી જિંદગી દીકરા માટે કે દીકરી માટે આવી જ રીતે તડપવાનું, આવી જ રીતે લોકોના મેળા ટોણા સાંભળવાના. માં હવે શું કરું કઈ સમજાતું નથી. બસ તારો જ આશરો છે, તારો જ આધાર છે માં, તારો જ આધાર છે. કાકી, તમે મારા મમ્મીની વાતનો ખોટું ના લગાડતા. એ તો કદાચ મજાકમાં આવું બોલી ગયા છે. નહીં દેવાંગ, હર્ષા ભાભી મજાકમાં નહીં પણ જાણી જોઈને આવું બોલ્યા છે. હું જ્યારથી આગરમાં પરણીને આવી છું ને ત્યારથી હર્ષા ભાભી મારી સાથે આવું તોછડું જ વર્તન કરે છે. પણ રાધા, તું આ બધું મન પર ન લે, તું એને મોટી બેન સમજી અને માફ કરી દે. પણ તમારી ભાભીએ જે કીધું ને એ માફીને લાયક નથી. મારી બેનને હલકી કીધી છે, આ મારી બેનના ઉદરમાં જે બાળક છે એને પાપ કીધું છે, મારી બેનની ઇજ્જત ઉપર ઘા કર્યો છે તમારી ભાભીએ. બસ હવે હું આ વાતનો વળતો જવાબ આપીશ. મેં નક્કી કરી લીધું છે કે હું આ બાળકને જન્મ નહીં આપું. આ તો શું વાત કરે છે રાધા, એક તો આટલા વર્ષે તારો ખોળો ભરાણો અને હવે તું બાળકને જન્મ આપવાની ના પાડે છે? નહીં પ્રવીણ, કારણ કે તમારી ભાભીએ મારા આ બાળકને કોકનું પાપ કીધું છે અને એનું આ વેણ મને અડોડ લાગી આવ્યું છે. એટલે હવે મેં નિર્ણય જે લીધો છે ને એમાં હું કોઈ બદલાવ નહીં લાવું. હું આ બાળકને જન્મ નહીં આપું એટલે નહીં જ આપું. નહીં રાધા, તું આવું ના કરી શકે, તારે આપણા બાળકને જન્મ આપવો જ પડશે. બસ પ્રવીણ, આ મારો છેલ્લો નિર્ણય છે. હું આ બાળકને જન્મ નહીં આપું એટલે નહીં આપું. ભાઈ, હું અત્યારે જ તમારી ભેગી આપણા ઘરે આવીશ. હું આ બાળકનું અબોર્શન કરાવીને ત્યાં જ આરામ કરીશ. રાધા, તને ખબર છે આ જન્મ પહેલા જ આપણે આપણા બાળકની હત્યા કરી કહેવાય, અને આમાં આમાં તારા જીવનું પણ જોખમ ઊભું થઈ શકે છે. હા તો પ્રવીણ, અપમાન ભર્યું જીવન જીવવું ને
એના કરતા મોતને વાલું કરી લેવું ને એ વધારે સારું. રાધા રાધા, તું અત્યારે ઉતાવળો નિર્ણય ન લે, આપણા બાળકનો વિચાર કર. પિયુષભાઈ, તમે જ ક્યાંક સમજાવો ને તમારા બેનને. પ્રવીણકુમાર, તમારી વાત તો બરાબર છે, પણ બેન અત્યારે તું મારી ભેગી ઘરે આવ, પછી આપણે બધું શાંતિથી વિચારશું. મમ્મી, તમારે રાધા કાકીને આમ કડવું બોલવાની જરૂર શું હતી? કેમ વળી, એમાં મેં વળી ખોટું હું કીધું? આ તારી રાધા કાકી પૌણીને આવીને ઘરમાં ને 10 વર્ષ થઈ ગયા. આ 10 વર્ષમાં કેમ કઈ મહિના ન રહ્યા ને હવે કેમ બાળબસુ રહી ગયું? આ સોખી વાત છે કા બીજાનું પાપ છે? બસ મમ્મી, તમે હવે તમારી હદ વટાવી રહ્યા છો. તમને ખબર છે, તમારા આ વર્તનથી રાધા કાકી હવે હવે એના બાળકને જન્મ આપવાની ના પાડે છે. આ તો ભલે ના પાડે, એમાં મારે હું? મમ્મી, તમે સમજતા કેમ નથી? આજે મારા પર કોઈ આવો સવાલ કર્યો હોત તો તમને દુઃખ લાગત કે નહીં? તને હું લેવા કોઈ કહે કે? તારા લગ્ન છે ને જે કસ વર છૂસે, કાલ હવે ભગવાન દેહ દેવ જેવો દીકરો. મમ્મી, તમારી બધી વાત હું સમજુ છું, પણ ન કરે નારાયણ ને, મારે 6-7 વર્ષ થઈ ગયા અને ભગવાને મને કોઈ સંતાન ન આપ્યું તો? બેટા, આ તું હું બોલસ, શુભ શુભ બોલ. આસે ને બધા તારા રાધા કાકીની જેમ કઈ અભાગ્ય ન હોય. બસ મમ્મી, તો હવે તમે ઊભા થાઓ ને રાધા કાકી પાસે જઈને એની માફી માંગો. હું લેવા એની માફી માંગું? ઈ અભાગ્યની હું કઈ માફી નથી માંગવાની. મમ્મી, રાધા કાકી એમના ભાઈના ઘરે રિસામણે ગયા છે, જાઉં જઈને મનાવું એમને. હું કેમ મનાવું એને? એને રહેવું હોય તો રહે અને આવું હોય તો આવે, જે કરવું એમ કરે. બધા મને સોટી પડ્યા, તે નીકળી પડ્યા. લે રીતિકા, આજે આ કાકાને જમવાનું આપીએ. થાળી પાછી લઈ જાઓ, કાકા જમવાની ના પાડે છે. કેમ ના પાડે? એમ થોડું હાલે, આ તાર કાકા બે દીથા ખાધું નથી કાંઈ. મમ્મી, રાધા કાકી એમના ભાઈના ઘરે ચાલ્યા ગયા છે ને, અને ત્યાં જઈને એબોર્શન કરાવી લેવાના છે. બસ આ વાતને લઈને જ પ્રવીણ કાકાને દુઃખ લાગ્યું છે. દુઃખ તો લાગે જ ને, રાધા કાકીનો 10-10 વર્ષે ખોળો ભરાયો હતો ને હવે હવે એ બાળકને જન્મ પણ નહીં આપે. કાકા, કાકા ઉદાસ ન થાઓ, તમે જોજો એક દિવસ બધું જ ઠીક થઈ જશે. કાંઈ ઠીક નહીં થાય દેવા, બધું જ બગડી ગયું છે. આ જીવનમાં એક ખુશી મળી હતી ને, આજે એ છીનવાઈ જશે. ના ના કાકા, એવું કંઈ જ નથી. જો જો તમે મને કહેતા હોય ને તો હું જાઉં ને હું જઈને મનાવી લાવું કાકીને. બેટા, રાધા નહીં માને, એ બહુ જીદ્દી છે. હું એને સારી રીતે ઓળખું છું, એ આ બાળકનું એબોર્શન કરાવીને જ રહેશે. કાકા કાકા, બધું જ મારા મમ્મીના લીધે થયું છે. જો જો એ દિવસે કડવું વેણ ના બોલ્યા હોત ને તો આ કોઈ નોબત જ ના આવે. પણ કાકા કાકા, મારા મમ્મીની ભૂલની હું માફી માંગુ છું, માફ કરી દો એમને. બેટા, આ માફી માંગવાથી બનેલી ઘટના ફરી નથી જવાની અને લાગેલી આગ ઠરી નથી જવાની. રાધાની જેમ મારું પણ મન આ ઘરમાંથી ઉઠી ગયું છે. મારું મન પણ આ ઘરમાં નહીં લાગે, એટલે હું પણ આ ઘર છોડીને જતો રહેવા માંગુ છું. કાકા કાકા, તમે આ શું બોલો છો? તમે તમે આ ઘર છોડીને જવા માંગો છો? નહીં, આ જે ઘરમાં મારી ખુશીઓ છીનવાઈ જતી હોય
મારી પત્નીનું આટલી હદે અપમાન થતું હોય એ ઘરમાં રહેવાનો કોઈ ફાયદો નથી. હું બે જ દિવસમાં ઘર છોડીને નીકળી જવાનો છું. જવાની વાતો કરો છો ભાભી, આ સહેજમથી વાત નહોતી, કોઈની હત્યા કરવા બરાબર ની વાત હતી. તમને ખબર છે મોઢામાંથી નીકળેલો એક ઝેરી શબ્દ આખા જીવનને બાળી નાખે છે. એક સમયે શરીર પર વાગેલો ઘા રૂજાઈ જાય છે, પણ કોઈના શબ્દરૂપી બાણથી વાગેલો ઘા જિંદગીભર રૂજાતો નથી. પ્રવીણભાઈ, હું તમારી જેમ આ જીવનની માર્મિકતાને સમજી ન શકી. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ભાભી, હવે માફી માંગવાનો કોઈ અર્થ નથી. હવે તો મારી લંકા લૂંટાઈ ગઈ છે. આ રાધાએ એનું એબોર્શન કરાવી નાખ્યું હશે. નહીં પ્રવીણભાઈ, આવું ન બોલો. મેં રાધાના ભાઈએ ફોનમાં વાત કરી, એને જે એવોશન નથી કરાયું. હાલો ને આપણે જઈ, આપણે રાધાને મનાવીને ઘરે લઈ આવી, એ માની જશે, મને પૂરો વિશ્વાસ છે. અરે ભાભી, તમે આવો બેહો. રાધા, મેં તારું આટલી હદે અપમાન કર્યું, છતાં તે મને તારી પાસે બેસવાનું કીધું? આવા સમયે મારે તારી પાસે તારી માં બનીને પડખે ઊભું રહેવું પડે, પણ હું તારી માં બનવાને લાયક તો નથી. પણ હું તારી હારી જેઠાણી ન બની હકી. ભાભી, તમે બધાની વચ્ચે બોલ્યા ને એનું મને જરાય ખોટું નથી લાગતું, પણ તમે તમે મારા બાળકને કોકનું પાપ કીધું ને એની સામે મને વાંધો હતો. તમને ખબર છે ભાભી, એક સ્ત્રી માટે એનું સાચું સન્માન એનું ચારિત્ર હોય છે, અને ચારિત્રથી વિશેષ સ્ત્રી પાસે કોઈ સંપત્તિ હોતી જ નથી. તમે તમે મારા ચારિત્ર ઉપર ઘા કર્યો, મારી ઇજ્જત ઉપર ઘા કર્યો, મારી આબરુ ઉપર ઘા કર્યો, અને આબરુ વગરની સ્ત્રી કઈ રીતે જીવી શકે? રાધા, મેં તને બધા વચ્ચે કડવા વેણ કીધા, તને બહુ ખોટું કીધું. મેં મને મારી ભૂલનો બહુ બહુ પસ્તાવો થાય છે, મને માફ કરી દે રાધા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મારે તને આવા મેળો નહોતા મારવા જોઈતા. ભાભી, તમે રડશો નહીં. અરે મને તમારાથી કોઈ ફરિયાદ નથી, મેં તો તમને ક્યારનાય માફ કરી દીધા છે. રાધા, મને તારા પર પૂરો વિશ્વાસ હતો કે તું હર્ષા ભાભીને જરૂર માફ કરી દઈશ, અને હવે તો તું આપણા ઘરે પાછી આવીશ ને. કાકા, એ બધી વાત મૂકો. કાકી, હવે ચાલો ને આપણા ઘરે. હા રાધા, જે થયું એ બધું ભૂલી જા, ને મને માફ કરી દીધી હોય ને તો હાલ હવે આપણા ઘર. હા, મારું સાચું ઘર તો એ જ છે ને, ભાઈના ઘરેથી તો થાપા મારીને જ નીકળી હતી. નહીં ભાઈ, ભાઈ
હવે મને મારા ઘરે જવાની રજા આપો. હા બેન, તને રજા આપું છું, કારણ કે તારું હાંસુ ઘર તો ઈ છે ને, પણ અટાણે નહીં, હાંજે બધાએ જમીન જવાનું છે.